રિયાસતી રાજવી નગરી રાજપીપળાનો વાડિયા પેલેસ કલા અને સ્થાપત્યનો અદ્ભુત નમૂનો ગણાય છે. આજે હેરિટેજ દિવસ વાડિયા પેલેસની આનબાન શાન સાથે રાજપીપળાવાસીઓ તેનું ગૌરવ અનુભવી રહ્યા છે. આ પેલેસને સફેદ ઇટાલિયન માર્બલથી બનાવવામાં આવ્યું હતું છે, જેની ચમક આજે પણ એવી જ છે, જાણે આજે જ નવો પેલેસ બનાવ્યો હોય તેવો લાગે છે. આ પેલેસમાં 1000 જેટલા બારી બારણા છે. ગોહિલ વંશના રાજવી પરિવાર પૌત્ર વિક્રમજીત સિંહના જણાવ્યા અનુસાર મહારાજા વિક્રમસિંહ 1943 થી 1942માં બે નમૂના વડિયા પેલેસ બનાવ્યો હતો. રાજપીપળાના સ્વર્ગીય વિજયસિંહ ગોહિલ ઇંગ્લેન્ડમાં ડર્બી રેસ જીત્યા હતા. તેના નામના ભરેલ રકમમાંથી પોતાના ભાઈ ઇન્દ્રસિંહ માટે ઇન્દ્રજીત પદ્મણી પેલેસ બનાવડાવ્યો હતો, જે વાડિયા ગામ બન્યા હોવાથી તે વડિયા પેલેસ તરીકે જાણીતો થયો. બાકી તેનું અસલી નામ ઇન્દ્રજીત પદ્મણી પેલેસ છે. આજે તેની કિંમત કરોડો નહીં પણ અબજોમાં થવા જાય છે તેવી બેનમૂન કલા અને સ્થાપત્યનો અદ્ભુત નમૂના. વડિયા પેલેસમાં ફર્નિચર કિંમત બારમા શાકમાંથી બનેલું છે. આજે પણ ચકચકિત જણાય છે. તેના વિવિધ રંગના માર્બલ સાથેનો ફ્લોરિંગ તેમજ આકર્ષિત ભીંત ચિત્રો છે, જે મહારાજા આજે યુદ્ધ કેદીને અંગ્રેજ સરકારની પરવાનગી મેળવીને રાજપીપળા બોલાવી પેન્ટ કરાવ્યા હતા. તેમાં કૃષ્ણ ભક્તિના ચિત્રો ઉપરાંત ડાન્સ રૂમ, બાથરૂમના ચિત્રો હાલ સરકારી કચેરીને દૂર ખાતી દિવાલોમાં ધરબાઈ ગયા છે. તેની ગેલેરીના કાંગરા ખરી ગયા છે. અગાસીના તૂટેલા માર્બલની જગ્યાએ સિમેન્ટના લપેટ ગાબડા પૂરી દેવાયા છે. પેસમાં એલ્ટિવેટરની વ્યવસ્થા હતી, તેથી તેમાંથી સુગંધ પ્રસરતી હતી. આ પેલેસમાં કુલ 11 શયનકક્ષ આવેલા છે. દરેક કક્ષમાં સ્નાનકક્ષ હતા અને આખો મહેલ એરકન્ડિશનર હતો. સમગ્ર મહેલમાં બર્માના સાગના બનેલા 1000 બારી બારણા લગાડેલા છે. આ ઉપરાંત બોલરૂમમાં બર્માના સાગથી લુરિંગ કરવામાં આવ્યું છે. દિવાલો પર ઇટાલીની પ્રખ્યાત ચિત્રકારોના બેનમૂન પેઇન્ટિંગ કરેલા છે. પણ આજે આ વડિયા પેલેસ સરકારી કચેરીઓમાં તબદીલ થઈ જતાં મહામૂલો પેઇન્ટિંગ ફાઇલોની ધૂળની ચાદરમાં લપેટાઈ ગયા છે. આજના હેરિટેજ દિવસે આ વડિયા પેલેસને પુરાતત્વ વિભાગની જાળવણી કરે તેવી માંગ ઉઠી છે. રાજવી મહારાજ સત્રસિંહ ગંભીરસિંહ ગોહિલે પોતાના શાસનકાળમાં 1899માં દિવાના ખાન બહાદુર ધનજીશા એદલજી અને કાર્યપાલક ઇજનેર ભગવાનદાસ દલાલના નેજા હેઠળ પેલેસનું બંધકામ કરાયું હતું. જોકે છત્ર વિલાસ પેલેસની ડિઝાઇન લંડનના બંકિમ હામે પેલેસની પ્રતિકૃતા સમાન બનાવી હતી. આ મહેલમાં મુંબઈના પ્રખ્યાત ચિત્રકાર સાબુકીએ મહેલના ચિત્રો રાજા મહારાજાના શિકાર કરતા ચિત્રો દોરેલા હતા. આ ચિત્રો હવે ભૂતકાળ બની ગયું છે. મહેલમાં બે નમૂન ભીંત ચિત્રો હતા. બેલ્જિયમ ગ્લાસ પર કલાત્મક કોતરણી કરેલી હતી, પરંતુ સરકારી અમલદારોને મહેલની દિવાલો પર હથોડા મારી તોડી પાડતા આ પેલેસની ભવ્યતા હવે ભવ્ય ભૂતકાળ બની ગઈ છે. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા.